રહેતા જ્યોતિ કનુ ઉર્ફે કિશન રાવત સાથે અથાણની રચના મોદી કારમાં મંગળવારે યુપીના કાનપુર જિલ્લાના મકનપુર મદ્રાસા બાવાની દરગાહે દર્શન કરવા નીકળી હતી. રચનાની હત્યા કરાયેલી લાશ રાજસ્થાનના ઝાલાવાડના પહાડી જંગલમાંથી બુધવારે મળી આવી હતી. તો પોલીસને શંકા છે કે રચનાનો કારમાં જ્યોતિ સાથે કોઈ બાબતે ઝઘડા પછી હત્યા કરાઈ હોઈ શકે. વેસુ અલથાણા શગુન વિલા એપાર્ટમેન્ટમાં B903 નંબરમાં રહેતી રચના તેની માતાને યુપીના કાનપુર જિલ્લાના મકનપુર મદ્રાસા બાવાની દરગાહે દર્શન કરવા જવાનું કહી ઘરેથી હોન્ડા સિટી કારમાં નીકળી હતી. બુધવારે મધરાત્રે તેની રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લા મંડાવર પોલીસ સ્ટેશનના પહાડી જંગલ વિસ્તારમાં હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. તો આ જગ્યા ખાનપુરમાં આંજર માતાજીના મંદિર નજીક આવેલ છે. મહિલાની લાશ ફેંકીને હત્યારાએ ભાગવાનો પ્રયાસ કરવા જતા કાર પહાડી સાથે ટકરાતા હત્યારાઓ કાર છોડીને ભાગી છૂટ્યા હતા. તો આ સમયે સ્થાનિક પોલીસ પેટ્રોલિંગમાં હતી અને મહિલાની લાશ પાસે સુરત પાસિંગમાં કારમાં આધાર કાર્ડ અને મોબાઈલ ફોન મળ્યો હતો. તો મંડાવર પોલીસે ગુજરાત પોલીસ અને સુરત કંટ્રોલ રૂમને કોલ કર્યો હતો. બાદમાં ખટોદરા તેના ઘરે પહોંચી હતી અને તેની માતાને પહેલા એક્સિડન્ટ થયો હોવાની વાત કરી હતી. માતાએ તેના ભાઈને કોલ કરીને બોલાવ્યો હતો. ત્યારબાદ પોલીસે તેમને આ ઘટનાની સાચી હકીકતો જણાવી હતી. તો બુધવારે વહેલી સવારે રચનાના મામા મિલિંદ મોદી અને તેની માતા બંને જણા રાજસ્થાન જવા રવાના થયા હતા. તો સુરતમાં રાજમાર્ગ પર રહેતા જ્યોતિ સામે કનુ ઉર્ફે કિશનલાલ કાંતિલાલ રાવલ મહિલા સાથે દરગાહે ગયો હતો. જોકે તે દરગાહ પણ શા માટે લઈ ગયો તે અંગેનું રહસ્ય જાણી શકાયો નથી. તો વધુમાં રચના મજુરા ગેટ શેરબજારની કોઈ ઓફિસમાં શેરબજારનું ટ્રેડિંગ કરતી હતી. તેણે મદ્રાસા બાવાની દરગાહે દર્શન કરવા જવાનું કહ્યું હતું. તો મંગળવારે બપોરે 12 વાગે હું તેને એપાર્ટમેન્ટની નીચે કાર સુધી મૂકવા પણ ગઈ હતી. કાનપુર પહોંચ્યા કે નહીં તે જાણવા 2 વાર રાત્રે કોલ કર્યો હતો. જોકે તેનો ફોન નોટ રિચેબલ આવતો હતો અને છેલ્લે રાત્રે 9 વાગે 45 મિનિટના અરસામાં પાછો કોલ કર્યો હતો. ત્યારે તેણે કહ્યું હતું કે હું અત્યારે કાર ડ્રાઈવ કરું છું. પછી વાત કરીશ અને બસ ત્યાર પછી કોઈ કોલ લાગ્યો ન હતો અને મોબાઈલ પણ બંધ આવતો હતો. તો મારી મોટી દીકરી અમેરિકામાં અને મારો પતિ કેનેડામાં જોબ કરે છે. ત્યારે રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લાના DSP વિમલ ચૌધરીએ જણાવ્યું હતું કે હાલ જ્યોતિ નામે કનુ ઉર્ફે કિશનલાલ કાંતિલાલ રાવલને અમે શંકાના આધારે નજીકમાંથી પકડી લાવી પૂછપરછ શરૂ કરી છે. જોકે તેણે હત્યા કરી કે કેમ તે અંગે અમે આવતીકાલે માહિતી આપીશું. તો બળાત્કાર થયો છે કે નહીં તે તપાસ કરી રહ્યા છે અને રચના મોદીનો પરિવાર જ્યોતિષના ઘરે તપાસ માટે ગયો હતો. જોકે પરિવારે જ્યોતિષ મુંબઈ ગયો હોવાનું જૂઠાણું ચલાવ્યું હતું, જ્યારે તેનો મોબાઈલ પણ બંધ હાલતમાં આવ્યો હતો. જ્યોતિષ પાસે જન્માક્ષર તેમજ અન્ય કેટલીક સમસ્યાઓનું સમાધાન કરાવવા માટે રચના વારંવાર જતી હતી. તો રચનાના 4 વર્ષ રાંદેરમાં રહેતા અને CA વરુણ દલાલ જોડે લગ્ન થયા હતા. બંને વચ્ચે થોડા જ વખતમાં ખટરાક થતા 2 વર્ષ પહેલા વરુણના છૂટાછેડા થયા હતા અને હાલમાં પણ વરુણે બીજા લગ્ન કર્યા છે. બ્યુરો રિપોર્ટ સુરત.